धानेरा તાલુકાના ગૌભક્ત યુવાનો ગુરુના આદેશનું પાલન કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ધાનેરા તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં લીલો ઘાસચારો આપી હજારો ગૌવંશનું પેટ ભરી રહ્યા છે। વૈશ્વિક કોરોના મહામારીને વિકટ સમય કોણ ભૂલી શક્યું છે। મધ્યમ અને ગરીબ પરિવારો પર વીતેલી ક્ષણ આજે પણ યાદ છે। લોકડાઉનના કપરા સમય દરમિયાન બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ માંડમાંડ થતી હતી। આવા કપરા અને ના ભૂલાય તેવા સમયગાળામાંથી આપણે સૌ પસાર થઈ ચૂક્યા છીએ। ભોજનની વાત કરવામાં આવે તો માનવ જાત તો ગમે તે બે ટાઈમનું ભોજન મેળવી શકે છે, પરંતુ અબોલ પશુ ક્યાં જાય। જાહેર રસ્તાઓ ઉપર રઝળપાળ કરતી ગૌમાતાઓ ઘાસચારો મેળવવા માટે આમતેમ ભટકવું પડે છે। જો કે આવી ગૌમાતાઓને ઘાસચારો મળી રહે તે માટે ધાનેરાના ગૌભક્ત યુવાનો આગળ આવ્યા છે। ધાનેરા તાલુકાના થાવર ગામની પવિત્ર ભૂમિ પર સંત થઈ ચૂકેલા પૂજ્ય વજેપુરી મહારાજ ગૌમાતાના પરમ ભક્ત હતા। તેમણે ગાયો ખૂબ જ પ્રિય હતી। જે પણ ભક્ત મંદિરે આવે તેને પ્રસાદમાં ગૌભક્ત કરવાનો આદેશ કરતા હતા। તેમાં પૂજ્ય વજેપુરી મહારાજે પણ ગત વર્ષે મંદિરમાં આવેલા યુવાનોને બે રજળતી ગાયોને લીલો ઘાસચારો ખવડાવવા માટે આદેશ કર્યો હતો। ગુરુના આદેશને આશીર્વાદ માની ધાનેરા તાલુકાના યુવાનોએ વજુપુરી મહારાજના નામ સાથે ગૌવંશની સેવાનું શરૂઆત કરી વર્ષ 2020ની 20 એપ્રિલના રોજથી ગાયો માટે લીલો ઘાસચારો નાખવાની શરૂઆત કરી હતી અને આજે સેવાકીય કાર્યને 105 દિવસ પૂરા થયા છે। એક પણ દિવસ રજા રાખ્યા વગર દિવસની એક કરતાં પણ વધારે લીલા ઘાસચારા ભરેલી ગાડી લાવી અલગ અલગ વિસ્તારમાં યુવાનો પહોંચી ગાયોને ઘાસ ખોરાક આપી રહ્યા છે। અવારનવાર દર્શને જતા ત્યારે વજેપુરી મહારાજ અમને કીધેલ કે ગાયો માટે ચારાનું ચાલુ કરો તમે। પછી અમે બે જણે ચાલુ કર્યું, પછી 256 જણા યુવાનો જોડાયા હતા। અને પહેલાં અમે 250 ગાડી જેવી આપી અને હાલમાં 170 જેવી ગાડીઓ આપેલી છે ગૌમાતા ઘાસ। કઈ રીતે તમે ફાળો વિતરિત કરતા હોવા? માંગતા નથી કોઈ જોડે। પછી કઈ રીતે થઈ જાય? ટીમો કઈ રીતે તૈયાર થઈ? એટલા લોકો કઈ રીતે જોડાયા? જોડાણે જાય દેખીની સેવા। અત્યારે મારે ગૌશાળા, ગરીબ ગૌશાળા અને બીજી રખડતી ગાયો, જે જે પાણી જગ્યા ન હોય એડાલે અનાપુરે આ સાઈડ નાખવાની। દૈનિક કેટલું નાખો ચારો તમે રોજનું? વચ્ચે તો ગાડી દિવસની 7-8 આવતી, ચાર પાંચ ગાડી તો જ છે એમ। આજે 3 ગાડી હતી, ગઈકાલે 4 હતી અલગ અલગ। કેટલા દિવસ થયા સેવાને? હાલમાં થયા 100 દિવસ, ગાડી છે 170-180। અમારા પરમ પૂજ્ય મહાસંત શ્રી વજેપુરીજી ગુરુ અચલપુરજી થાવર એમની આશીર્વાદથી ગૌ સેવા અને ઘાસ સેવા સમિતિ, એમાં અમારા રાજુભાઈ સુથાર, રેવાજી સુથાર એમના મિત્રમંડળ દ્વારા નિરાધાર ફરતી ગાયોને દરરોજ વહેલી સવારે લોક ભાગીદારીથી 7-8 ગાડી ઘાસચારો આપે છે। અત્યારે 170 જેવી ગાડીઓ ગૌમાતાને વિવિધ ગામોની અંદર ફરે અને અમારા ગૌ ભક્તો 250 જેવા ગૌ ભક્તો જોડાઈ અને ગામના ગુંદરે ગાયોને ઘાસચારો આપે છે। જય ગૌમાતા, જય ગોપાલ, વજેપુરીજી મહારાજ કી જય હો। ગૌ સેવા ઘાસ સમિતિના રચના કરી આ યુવાનોએ આજ દિન સુધી 420 જેટલી ગાડી લીલા ઘાસચારાની મંગાવી સેવા આપી રહ્યા છે। શરૂઆતમાં બે મિત્રો સાથે શરૂ કરવામાં આવેલા ગૌ સેવાના કાર્યમાં આજે 205 કરતાં પણ વધારે યુવાનો જોડાયા છે। પોતાની યથાશક્તિ પ્રમાણે સામે ચાલીને સેવાભાવી આગેવાનો ગૌવંશને દાન આપી રહ્યા છે। જોકે ધાનેરામાં ગાયોને લઈને કરવામાં આવી રહેલી આ સેવાની સૌ કોઈ બિરદાવી રહ્યા છે। આપણા ધાનેરા તાલુકાના થાવર ગામમાં વજેપુરી બાપજી કરીને ગુરુ એક મહંત હતા, ત્યાં એમના આશીર્વાદથી એમ કહો તો ચાલે, ગયા લોકડાઉનથી કોરોના કાળમાં બાપજીએ કહેલ કે જેમ માણસોને ખાવાની તકલીફ પડે છે એમ ગાયોને પણ ઘાસચારાની બહુ જ તકલીફ છે, અને એ માટે આપણે રખડતી ગાયોને ઘાસચારો આપશું તો એ જેમ એમની જેમ આંતરડી ઠરશે એમ આપણામાં પણ એક પુણ્યનું ભાવ અને ધર્મનું ભાવ નીકળશે। એ તથ્યથી અમે સમજો ને કે 40-45 માણસોની ટીમ દ્વારા અવિરતપણે 20-4-2020થી ગાયની ઘાસની ગાડીઓનું વિતરણ કરીએ છીએ। આજે સમજો કે અંદાજે 170 ગાડી જેટલી અમે ગાડી આપેલ છે, પ્લસ અવારનવાર ગોળની પેટીઓનું પણ વિતરણ કરવામાં આવે છે, અને આ રીતે અમે આ ગૌશાળા ગાયોની સેવા કરીએ છીએ। ધાનેરા શહેર અને ધાનેરાના ગામડાઓમાં આવેલા ગૌશાળા સુધી પહોંચી ગૌ સેવા ઘાસ સમિતિ દ્વારા લીલો ઘાસચારો ગાયોને આપવામાં આવી રહ્યો છે।